આજે નવમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે નવસારી ના રણસીકુઈ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારીઓ તેમજ લોકોએ યોગાસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી। शाश्वत सुखदाई आनंदकारी योग है, सत्यम शिवम अति सुंदरम कल्याणकारी योग है। योग में आनंद है, योग महिमा अनंत है। योग में आनंद है, योग महिमा अनंत है। आओ योग करें, चलो योग करें। आओ योग करें, चलो योग करें। નવમા વિશ્વ યોગ દિવસ અંતર્ગત નવસારીમાં રણસીકુઈ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો તેમજ નાગરિકો યોગાસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી। આજથી 9 વર્ષ પૂર્વે યુએનઓ દ્વારા યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ આપ્યા બાદ 21 જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે આજે નવમા વિશ્વ યોગ દિવસ અંતર્ગત નવસારી જિલ્લામાં 4 લાખ થી વધુ લોકોએ યોગ કરી નિરોગી રહેવા અને સ્વસ્થ જીવન જીવવા માટે અવિરત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો। નવસારીના રણસીકુઈ મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે યોગ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે નવસારીના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીડીઓ, પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો અને શાળાના વિદ્યાર્થીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ, આંગણવાડીની મહિલાઓ સહિત નાગરિકોએ નિષ્ણાંત યોગી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો કર્યા હતા। આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ યોગ દિવસની શુભેચ્છા પાઠવી સર્વને યોગ થકી નિરોગી રહેવા અનુરોધ કર્યો હતો। આજે નવસારીમાં લુંછીકુઈ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે અહીંયા કરવામાં આવી છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 2014માં વિશ્વને યોગ દિવસ જાહેર કરવા માટે યુનોને જ્યારે વિનંતી કરવામાં આવી અને દુનિયાએ આ યોગ સ્વીકાર્યો છે। યોગ એ આપણી ઋષિમુનિઓએ આપેલી જીવન જીવવાની પદ્ધતિ છે। વિશ્વ એક વસુદેવ કુટુંબકમની આ ભાવનાઓ છે। પ્રાણી માત્ર પર દયા થાય, કરુણા ઉપજે અને દુનિયામાં પ્રકૃતિ સાથે માનવનું મિલન થાય એ હેતુસર આજે યોગ થઈ રહ્યો છે। આજે પૂરા વિશ્વની અંદર 180 દેશના લોકો જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાથે અમેરિકામાં યોગ કરી રહેવાના છે ત્યારે આજે ગુજરાતમાં પણ વર્લ્ડ રેકોર્ડ બની ચૂક્યો છે। સુરતની અંદર આદરણીય મુખ્યમંત્રી સાહેબ પણ આ રેકોર્ડના સાક્ષી બન્યા છે। આજે આખા ગુજરાતની અંદર 1.25 કરોડ લોકો આ યોગ સવારના યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યા છે ત્યારે હું એમને વિનંતી કરું છું, યોગ એક જીવન પદ્ધતિ બનાવે, યોગને કાયમિક એક દિવસ ઉજવવા પૂરતું નહીં પણ કાયમિક યોગ આપણી સાથે રહે, આપણે યોગ સાથે રહે અને સૌનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એવી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે દેશના વિશ્વ લીડર એવા નરેન્દ્રભાઈ મોદીને આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણી સંસ્કૃતિને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે। નવસારીના દાંડી કિનારે નવસારીના વિદ્યાર્થીઓએ 9મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે લોકોને યોગ અપનાવી સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાને નિયમિત યોગ અભ્યાસથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા વિવિધ યોગ મુદ્રાઓથી વિશાળ માનવ પ્રતિકૃતિ યોગ બનાવી હતી।
विद्यार्थियों द्वारा सामूहिक रीते सिम्बॉल बनावी योग जागृति नो संदेश जन-जन सुधी पहुंचाड़वानी उम्दा पहल करवामां आवी हती। रिपोर्ट एनडीसी न्यूज नवसारी।